સાંબર ડેરી દ્વારા ગાય ભેંસના દૂધના ભાવમાં કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કરાતા પશુપાલકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. આજે મળેલી સાંબર ડેરી બોર્ડની બેઠકમાં ભાવ વધારા અંગે નિર્ણય લેવાયો છે. જોકે રો મટીરીયલ્સ મોંઘું બન્યું હોય સાબરદાણમાં પણ 100 રૂપિયાનો વધારો કરાયો છે, જેને લઈને દૂધ ઉત્પાદકનો મહદઅંશે નિરાશા પણ જોવા મળશે. ઉનાળાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમી જોવા મળી રહી છે, ત્યારે ગરમીની અસર દૂધાળા પશુઓ પર થતી હોય છે, જેની સીધી અસર દૂધ પર પડતી હોય છે. સામાન્ય રીતે સાબર ડેરી પ્રતિદિન 35 લાખ લીટર દૂધ ઉત્પાદન કરતી હોય છે, પરંતુ ગરમીના કારણે ઘટીને 28 થી 30 લાખ પહોંચી ગયું છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સાબર ડેરી દ્વારા ઉનાળામાં ભાવ વધારો કરવામાં આવ્યો. જો દૂધના ભાવની વાત કરીએ તો ગાયના દૂધનો કિલો ફેટનો ભાવ પહેલાં જે 263 હતો તે વધારીને 277 કરવામાં આવ્યો છે, તો ભેંસના દૂધનો ભાવ 610થી વધારીને 630 કરી દેવામાં આવ્યો. તો સામે સાબરદાણનો ભાવ જે 1075 હતો તે વધારીને 1175 કરવામાં આવ્યો છે, જેની અમલવારી 1 મેના રોજથી કરવામાં આવશે. ભાવ વધારો 20-20 રૂપિયા ગાય અને ભેંસ બંનેમાં કર્યો, જેના કારણે જિલ્લાના તમામ દૂધ ઉત્પાદકો લાભાન્વિત થશે. સાબરદાણના ભાવ વધારો થયો, સાબરદાણના કાચા માલના ભાવોમાં ખૂબ વધારો થયો છે, જેના કારણે અનિવાર્યપણે આપણે 100 રૂપિયા જેવો વધારો કરવો જરૂરી હતો એટલે વધાર્યો છે. સાહેબ, કોઈ ગરમીના કારણે દૂધ ઉત્પાદનમાં કોઈ ઘટાડો નોંધાયો છે? પાક્કું. પશુઓ જે છે એ કુદરતના આધીન છે, આપણે બધા કુદરતના આધીન છીએ, અને જેના કારણે આપણને અસર થાય તો પશુને થાય જ, જેના કારણે એની એફિશિયન્સીમાં ઘટાડો થાય અને દૂધ ઉત્પાદનમાં ચોક્કસ ઘટાડો થાય. એટલે જે ભાવ વધારો છે પશુપાલકોને ફાયદો નીવડે જેવું છે? ચોક્કસ ફાયદો થાય, જે લોકો જે વ્યવસાયમાં હોય અને એના વેચાણના ભાવ વધારે મળે પોતાના ઉત્પાદનના, એટલે સામાન્ય રીતે લાભાન્વિત થાય જ. વિમલ પટેલ સાથે NS ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા.